મિત્રો, હવેથી ઓખા બેટ દ્વારકા ફેરી બોટ માટે ટિકિટ લેવી ફરજિયાત થશે. નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, હવેથી ઓખા બેટ દ્વારકા ફેરી બોટ માટે ટિકિટ લેવી ફરજિયાત થશે. જે લોકોએ અગાઉથી ટિકિટ લીધી હશે તેમને જ બોટમાં પ્રવેશ મળશે. ત્યારે કયા કારણોસર આવો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ ટિકિટના દર શું નક્કી કરવામાં આવ્યા છે તે વિશે વિગતે વાત કરીએ. ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સેવા છાશવારે ચર્ચામાં આવતી હોય છે. મુસાફરો પાસેથી રૂપિયા ઉઘરાવવા ઉપરાંત નીતિ નિયમને નેવે મૂકી પેસેન્જર ભરવા બાબતે અનેક વખત સવાલો ઉઠતા રહેતા હોય છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા હવે આકરો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગેનો એક વિડીયો અગાઉ વાયરલ થયો હતો, જેમાં પેસેન્જર પાસેથી વધુ પૈસા ઉપરાંત ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડ્યા હતા. ત્યારે આ વાયરલ વિડીયો બાદ તંત્ર સફારું જાગ્યું છે અને ફેરી બોટને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ફેરી બોટ માટે ટિકિટ ફરજિયાત કરવામાં આવી છે. અગાઉથી ટિકિટ લીધી હશે તો જ બોટમાં પ્રવેશ મળશે. બોટમાં બેસીને રોકડમાં ભાડું આપી શકાશે નહીં. બોટના ચાલકો મોટી સંખ્યામાં મુસાફરો ભરતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વયસ્કો માટે એક તરફની ટિકિટના 20 રૂપિયા અને બાળકો માટે એક તરફની ટિકિટના 10 રૂપિયા નક્કી કરાયા છે. આ ભાવ અમલમાં પણ આવી ચૂક્યા છે. થોડા સમય પહેલા જ ફેરી બોટમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરવામાં આવતા હોવાની અને વધુ નાણાં ખંખેરી લેવામાં આવતા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી, જે બાદ હવે ફેરી બોટમાં પ્રવાસીઓ માટે ટિકિટ ફરજિયાત કરવામાં આવી છે. પેસેન્જરોએ અગાઉથી ટિકિટ લેવી પડશે. ટિકિટ વગર પેસેન્જરને બોટમાં બેસાડવામાં આવશે નહીં અને કેપેસિટી જેટલા જ મુસાફરો બેસાડવા પડશે. આ સિવાય પુખ્ત વયના લોકો માટે 20 અને બાળકોના 10 રૂપિયા ટિકિટ દર નક્કી કરવામાં આવ્યો છે. તેનાથી વધુ નાણાં ઉઘરાવી શકાશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ઓખા બેટ દ્વારકા પેસેન્જર જેટી તેમજ ફેરી બોટના વિડીયો વાયરલ થયા હતા. ફેરી બોટ સર્વિસમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરાયા હોવાનું વિડીયોમાં જોવા મળ્યું હતું. આ સાથે ફેરી બોટમાં પેસેન્જર લાઈફ જેકેટ વગર જોવા મળ્યા હતા. પેસેન્જર જેટીના પુલના પગથિયા પર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. આવામાં જો કોઈ દુર્ઘટના થાય તો તેના જવાબદાર કોણ તેને લઈને પણ સવાલ ઊભા થયા હતા. ઓખા બેટ દ્વારકા પેસેન્જર જેટી તેમજ ફેરી બોટનો વિડીયો વાયરલ થયા બાદ તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા હતા. આથી આ બાબતે હવે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેરી બોટ માટે દર નક્કી કરવામાં આવ્યા છે ટિકિટના, તેમજ એક બોટમાં કેટલા પેસેન્જર બેસાડી શકાય છે તે બાબતનો પણ નિયમ બનાવવામાં આવ્યો છે.